સાબરકાંઠા જિલ્લામાં ઓછા વરસાદને લઈને ખેડૂતના પાક સુકાઈ જવા પામ્યા છે ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા સાબરકાંઠા જિલ્લામાં કુલ બે લાખ અઠ્યાવીસ હજાર હેક્ટરમાં તમામ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કપાસનું અઠોતેર હજાર છસો 3 સેક્ટર હેક્ટર માં અનેક ફળી નું 43304 હેક્ટર માં વાવેતર કરાયું છે આમ તો આ વર્ષે ઓછા વરસાદે લઈને ખેડૂતોની નુકસાની વેઠવી પડી હતી તો વધુ ગરમીને લઈને પાક પણ મળી ગયો હતો તો બીજી બાજુ વરસાદ ખેચાતા પાણીની પણ ઘટ સર્જાઈ હતી જેમાં ખેડૂતો પાસે પાણી હતું તેવા ખેડૂતોએ વાવેતર તો કરી દીધું પરંતુ છેલ્લા બે દિવસથી પાછોત્રા અને પવન સાથે વરસાદને લઈને ખેડૂતોના મગફળી કપાસ અને ડાંગર જેવા પાક માં નુકસાન જોવા મળ્યું છે તો ખેડૂતોને આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં યોગ્ય ભાવ પણ મળી શકે તેમ નથી જેને લઈને હાલ ખેડૂતોની તો રોવાનો વારો આવ્યો છે વરસાદ પાછો ખેંચાયો હતો જેને લઈ ખેડૂતો માંડ માંડ દવાઓ અને મોંઘા દાટ બિયારણું લાવીને ખેતી કરી હતી અને કોરું લાગતા ખેડૂતોએ મગફળી કાઢી દીધી અને અચાનક જ વરસાદ આવી જતાં ખેડૂતોની મગફળીમાં નુકસાન જોવા મળ્યું હતું તો કપાસ અને મકાઈમાં પણ પવન આવવાથી પાક નમી ગયો હતો જેનાથી ખેડૂતોનું નુકસાન થયું હતું તો ધોધમાર વરસાદથી પણ અન્ય પાકોમાં પાણી ભરાઈ ગયા છે જેમાં પણ આ વર્ષે ચાલુ સીઝનમાં વરસાદ એક થી દોઢ બે ત્રણ ઇંચ વરસાદ જ પડે છે અને અમે થોડું થોડું બોરોમાં પોણી હતું તે ઓડિયો કરી કરી અને કપાસને જીવતા રાખ્યા છે બરોબર અને એ જો આ બે ત્રણ દિવસ પહેલાં જે વાવાઝોડું અને વરસાદ આવ્યો બે ત્રણ ત્રણ ઇંચ જેવો વરસાદ પડી ગયો અને વાવાઝોડું તો પુષ્કળ આવ્યું હતું એમાં કપાસ કપા અને શાપ મેરી નાખ્યા અને ભાગી નાખ્યા છે શાપ અને એમાં કેરો બેરો જે આવ્યો હતો થોડો થોડો એ બધો ગરીબ પડ્યો અને નુકસાન પૂરેપૂરું સિત્તેર્યાસી ટકા નુકસાન જોયું છે મારે બે લાખ બે અઢી લાખ રૂપિયા નુકસાન જોયું છે કપાહમાં બરાબર અને જો આ સરકાર જો વીમાનું કોઈ એનું કોઈ પેલું પ્રયોજન કરે અને જો વીમો વીમો આવે તો થોડી એક રાહત મળે ન પૂરેપૂરી રાહત તો મળવાની જ નથી ખેડૂતને દવા પીવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે

કશું રહેતું નથી ઘાસ ખાવા માટે ધોરણ કશું રહેતું નથી અને આ સરકાર જો થોડું એ પાક વીમાનું કે કોઈ સહાય કરે તો સારી વાત છે કે ખેડૂતને આત્મહત્યા કરવાની પરિસ્થિતિ આવીને ઉભી રહેલી છે હા અને આજે રાતોરાત બિલ પાસ થઈ જાય છે જે નેતાઓનો અને ખેડૂતની કોઈ પરિસ્થિતિ જોતા નહીં બિલ રાતી હોય અને ખેડૂતને રાતી પૂર્ણ રખવાડે જવું પડે રોજ રોબોજ રો હાંસવા માટે એટલી બધી તકલીફ અને મુશ્કેલી છે તો એ કોઈ સરકાર જોવા માંગતી નથી ખેડૂતોને એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે અત્યારે જોવા જઈએ તો વર્તમાન સમયમાં જે ખેડૂતોની પરિસ્થિતિ છે એના પર સરકાર ધ્યાન દોરે છે એવું કોઈ કેવું થાય છે પણ કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી સરકાર અત્યારે જે જીએસટી ની વાત છે કે જીએસટી સરકારનો જો ટ્રેક્ટર માટે કોઈ ઓજન લાવો હોય એના માટે સરકારે જો ખેડૂતોના સાધન ઉપર જીએસટી લગાવીને બેઠી છે સરકારમાંથી માંથી સબસીડી આવતા વાત લાગે છે પણ જીએસટી પેલો કાપી લે છે સાધન ખરીદતા પેલો જીએસટી કાપે સબસીડી તો વાત જ નહીં એટલામાં તો સાધન અર્ધુપતી જાય છે એમની પછી બીજી વાત એક જે સરકાર અત્યારે અવનવા પ્રોગ્રામ કરી રહી છે એ વાત બરોબર છે કે જે અવેરનેસ પ્રોગ્રામ હોય વર્ષના બે ત્રણ હોય વાત બરોબર છે પણ અત્યારે અઠવાડિયાના બે ત્રણ થઈ ગયા છે એ પ્રોગ્રામ જો ઓછા કરીને જો ખેડૂતો માટે જે વીમા માફ વીમા આપે જો એની લોન જે દેવા માફી કરે દેવામાં દેવામાફીમાં જો અમુક ટકાવારી સુધી દેવામાફી કરે તો સરકાર આ વસ્તુ ઉપર બહુ ધ્યાન દોરવું જોઈએ જે અત્યારે દેશનું ખેડૂત છે એ બહુ દિન પ્રતિદિન એ એક દુબળો વળતો જાય છે જેને મજબૂત બનાવવા માટે સરકારને કોઈ પણ પ્રકારના પગલાં આગે આવતારા સમયમાં વિવિધ પાકને નુકસાન થયું છે હવે ખેડૂતોની આ અંગે કઈક વળતર મળે ટીવી માંગ પણ ખેડૂતો દ્વારા હાલ ઉઠવા પામી રહી છે હાર્દિક પટેલ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા